નમસ્કાર, જડસ્ટેમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો ગુજરાતના રાજકારણી સભ્યો પીડિત પરિવારની મુલાકાતે સાયરા ગામે આવ્યા. ગુજરાતના રાજકારણીઓ સભ્યો પીડિત પરિવારની મુલાકાતે સાયરા ગામે આવ્યા. રાજ્યસભા સંસદ સભ્ય મધુસૂદન મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સભ્ય અમિતભાઈ ચાવડા, બાયડ મોડાસા કોંગ્રેસ ધારાસભ્ય જસુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર અને અરવિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન એસ પરમાર, ગુજરાત પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકીએ ઘરે જઈને મુલાકાત લીધી. મુકેશ પ્રજાપતિ, જેડેસ્ટી, અરવલ્લી. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને ગૃહ પ્રધાન એમની આગળ સાચવવા માટે અરવલ્લીની પોલીસ એવું લાગે છે કે ગુજરાતની પોલીસ અને અરવલ્લીની પોલીસને ભારતીય જનતા પાર્ટી પગાર આપી રહી હોય અને એમના કાર્યકરોને બચાવવા માટે કામ કરતું, એમના ઈશારે કામ કરતું તેવું આપવું આજે લાગી રહ્યું છે. કોઈ પણ હિસાબે આવા બનાવોને સાંકળી શકાય નહીં. અમે અને હું રાજ્યસભામાં અને લોકસભામાં આ માટે પ્રશ્નો ઉઠાવવાનો અમે પ્રયત્ન કરીશું, નોટિસ આપીશું. પણ સૌથી મોટો સવાલ આજે હું આપની સમક્ષ મૂકું છું તે કે આપ સૌ કોઈ આ લડતની અંદર જોડાઓ. ગુજરાતને કેટલાક ગુંડાઓના હાથની અંદર મૂકી શકાય નહીં અને આપ સૌ પણ આ લડતની અંદર જે ગુજરાત બહેન દીકરીઓ માટે એક સલામતનો સલામત રાજ્ય આખા દેશની અંદર ગણાતું તે આજે આ દેશની અંદર એક એવા ચેતનો ઉપર લાવીને આ લોકોએ મૂક્યું છે કે જેને પાછળ પડતા હોય છે. ગુજરાતનો મુખ્યમંત્રી આજે પણ જો સમજે અને આવા અધિકારીઓને અહીંથી કાઢે, નિષ્પક્ષ તપાસ કરાવે, સીટમાંથી તપાસ કરાવે, પુરાવાનો નાશ કરવા માટેના જેમ ઉત્તર પ્રદેશની અંદર પ્રયત્નો થઈ રહ્યા છે અને બીજી જગ્યાએ પ્રયત્નો થયા, એવા અધિકારીઓને પોલીસ અધિકારીઓ ના કરે, પોસ્ટમોર્ટમના રિપોર્ટો ના બદલાય તેની અંદર આ બધું જોવાની ફરજ રાજ્યની છે. અને રાજ્ય સરકાર જો આની અંદરથી ઊણી ઉતરતી હોય તો હું માનું છું આ રાજ્ય સરકારને એક પણ દિવસ સત્તામાં રહેવાનો અધિકાર નથી. સર, આ જે બનાવ બન્યો છે એમાં આપનું શું મત? ગુનેગારો પકડાતા નથી. મોટા બીજા રાજ્યોમાં કોઈ બનાવ બને તો વડાપ્રધાનથી લઈને હોમ મિનિસ્ટર સુધી નિવેદનબાજી થતી હોય છે. આ ગુજરાતની દીકરી પર, એક દલિત દીકરી પર જો આવો અત્યાચારનો બનાવ બન્યો હોય તેમ છતાં સરકાર કે વડાપ્રધાન ચૂપ કેમ છે? અને એવી ઉગ્ર રજૂઆત વિધાનસભામાં પણ કર્યા બાદ ગઈકાલે કદાચ કોઈ ગુનેગારો મળ્યાની હજુ વાત છે, પણ હજુ પણ તમામ ગુનેગારો પકડવામાં નથી આવ્યા. અને જે પરિવારની લાગણી છે કે પોલીસની કાર્યવાહી નિષ્પક્ષ નથી, તપાસ નિષ્પક્ષ નથી થઈ રહી, એટલા માટે SIT ની રચના કરીને ગુનેગારોને કડક કાર્યવાહી સાથે સજા થવી જોઈએ. સાહેબ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જે પ્રમાણે 131 છેલ્લા 5 વર્ષમાં સામૂહિક હત્યા દુષ્કર્મના આંકડો આવ્યો સામે, તેને લઈને શું કહેશો? એક દિવસનું વિધાનસભાનું સત્ર થયું, અમે વિપક્ષ તરીકે માગણી કરી હતી કે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા અને મહિલા અત્યાચારના જે બનાવો વધી રહ્યા છે એના માટેની વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. આ સરકાર પાકિસ્તાન માટેની ચર્ચા કરવા માટે સમય ફાળવે છે, પણ ગુજરાતમાં સામૂહિક બળાત્કાર થાય, મહિલાઓ પર અત્યાચાર થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ખુલ્લેઆમ લૂંટ થાય, અપહરણ થાય, ચોરીઓ થાય, હત્યાઓ થાય, એની માટે ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી. એવા સંજોગોમાં જે આંકડા સામે આવી રહ્યા છે, એક વર્ષની અંદર 131 જેટલા સામૂહિક દુષ્કર્મના કિસ્સાઓ, એ ગુજરાતના માટે ખૂબ ચિંતાજનક બાબત છે. આજે ગુજરાત જે સલામત ગુજરાત ગણાતું હતું, એ ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવો અહેસાસ દરેક પરિવાર કરી રહ્યા છે.